આજે ઘટના ઘટી છે સમાજ માટે તો શર્મનાક છે કારણ કે રસ્તે ચાલતી મહિલા તો સુરક્ષિત નહોતી ઓફિસમાં કામ કરતી મહિલા પણ સુરક્ષિત નહોતી આવું ભૂતકાળમાં કિસ્સા જોઈ ચૂક્યા છે પરંતુ હવે તો ઘરમાં રહેલી મહિલા પણ સુરક્ષિત નથી અત્યારે જોક ચાલે છે કે પોલીટ આપણા અત્યારે ઇલેક્શન વખતે એવા ડાયલોગ આવતા હતા કે ઘર મેં ઘુસ ઘુસ કે મારેંગે હમ ટેરરિસ્ટ કો ઘર મેં ઘુસ ઘુસ કે મારેંગે એ તો થયું કે ના થયું ખબર નહીં પણ અત્યારે સીસીટીવીમાં એ તો દેખાઈ ગયું કે હમ તો ઘર ઘર મેં ઘુસ ઘુસ કે લેડીઝ કો જો એ સબ કરેંગે ઇટ પ્રૂવડ ઇટ અને અહીંયા આજે થેન્ક્સ ટુ સીસીટીવી પ્રૂવ થયું છે બેને અત્યારે સરસ બધા માર્ગદર્શન આપી આખી ગાઈડલાઈન આપી શું થવું જોઈએ પણ શું ના થવું જોઈએ પણ બેન આપનું નામ યાદ નથી મનીષાબેન પણ અનફોર્ચ્યુનેટલી જે આ બેને કહ્યું ને આજે જે બિલ્ડિંગના પૂનમબેને જે કહ્યું ને બિલકુલ સાચી વાત કરી કે ભાઈ હવે તમે આવી રીતે પ્રાઇવેટ એરિયામાં જાણે કે પ્રાઇવેટ એરિયામાં ઓફિસિસ બી અલાઉડ નથી જે આવી રીતે રહેવાના એરિયામાં એવી રીતે અલાઉડ નથી આ બિચારા બેને ચોખ્ખું કેમ કે 10 વર્ષથી બોસ 10 વર્ષથી આ બહેનોએ કમ્પ્લેન કરી છે આ ફ્લેટ વાળાએ કમ્પ્લેન કરી છે અને જે પોતે જ બેને કીધું કે કોઈ સાંભળતું નથી ઉપરથી થાય છે તો નીચેથી બગડે છે નીચેથી થાય છે તો ઉપરથી બગડે છે બેનને બીજી બી એક સરસ વાત કરી બેન મારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે રૂપાણી સાહેબને યાદ કર્યા ને તમે તો અત્યારે ફ્લેટના એ છો શું કહેવાય છો સંચાલક છો એટલે સારું વાંધો નહીં કારણ કે હું અહીંયા આગળ અહીંથી બોલીશ કે રૂપાણી સાહેબ શું કરે છે તો મને તરત કહેવામાં આવશે કે બેન તમે કોંગ્રેસ ના છો એટલે મારાથી તો નહીં બોલાવી તમે બોલી લીધું એટલે ધન્યવાદ બેન તમારે હવે ઇમ્પોર્ટન્ટ વાત તમને જે કહું છું બેન કે તમે બેન હું તમારી વેદના સમજી રહી છું કારણ કે મારી પાસે એવી બી કમ્પ્લેન આવે છે કે પેલો પેલો ચા નાસ્તો પેલો શું કહેવાય પેલો ફૂડ ડિલિવરી વાળો આવે તો ભૂલથી બીજાના ઘરમાં ઘંટીઓ મારે બહાર નહીં વાગે એટલે બિચારો બીજો જાગી જાય પછી આ લોકો જે બી રીતે શી બેનો પોતાની રીતે રહી શકે છે આજની તારીખમાં થયું છે શું કે જયારે આપણે બેટી બચાવવા પડાવવાની વાત કરીએ હું આજની તારીખ છું 20 વર્ષ પહેલા બી મારા પોતાના ઓફિસમાં વર્કિંગ વુમન હોસ્ટેલમાં બહેનો રહેતી હતી અત્યારે બહેનો બિચારી 7 થી 9 હજાર રૂપિયા આપે છે કારણ કે પર મંથ કારણ કે બિચારીઓ પાસે કોઈ ચોઇસ નથી કારણ કે એટલી કેપેસિટી નથી આપણા અમદાવાદમાં અત્યારે કહું તો કે વધારે બહેનોને એ લોકો એ કરી શકે શું કે રાખી શકે એટલે આ બધા પીજી બધી બીજા રાફડા ખુલી ગયા છે હવે ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે પીજીના રાફડા ખુલી ગયા છે બહેનોની સુરક્ષા અને સિક્યોરિટીની વાત થઈ રહી છે અનફોર્ચ્યુનેટલી આપણી બધી બહેનોને એ જ ફંડા ખબર છે ગુજરાતની બહાર હોય કે ગુજરાતની અંદર હોય કે ભાઈ મારા ગુજરાતમાં રાતે 2 વાગે બી બહેનો સેફ હોય છે એટલે અનફોર્ચ્યુનેટલી થઈ શકે છે 2 વાગે બહેનો સેફ હોય છે એ ફંડા પર કામ કરવામાં બિલકુલ ઇટ બસ્ટેડ ધ મિથ આખી મિથ બસ થઈ ગઈ કે ના હવે તો લોકો ઘરમાં ઘૂસીને બી અત્યારે પહેલા તો આપણે થોડા દિવસ પહેલા પેલો સ્વિમિંગ પુલનો કેસ જોયો બહેનોના ફિલ્મ ઉતરતી હતી થોડા દિવસ પહેલા આપણે પેલો કેસ થયો કમોસમી રક્ષાબંધન થઈ ગયું એટલે કોઈ બી ચીજ કમોસમી હજમ ના થાય એટલે આપણને હજી હજમ થઈ નથી રહ્યું એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં હવે આપણે શરમ આવી જોઈએ વેન વી ટોક ઓફ ન્યુ ઇન્ડિયા જ્યારે આપણે ન્યૂ ઇન્ડિયાની વાત કરીએ છીએ અત્યારે આપણે 2 કદમ આગળ 4 કદમ પીછે જઈ રહ્યા છે આપણે બેડ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે અને આ જે બેને શી હિટ ધ નેલ ઓન ધ હેડ કે હું 10 વર્ષથી કહું છું કોને કહું છું સિસ્ટમને કહું છું એડમિનિસ્ટ્રેશનને કહું છું મ્યુનિસિપલ કોર્પોરેશનને કીધું હશે કે સાહેબ આ બંધ કરાવો તો એ ના થયું એનો મતલબ શું છે જે લોકો સાંભળે છે ખબર પડે છે કે એનો મતલબ શું છે કે પૈસા બોલતા હૈ પાવર બોલતા હૈ ઓર કુછ નહીં બોલતા ઓર ઉસકે સામને હંમેશા હંમેશા બધી વાર મારી બહેનોએ પોતાનું બલિદાન આપવું પડે છે જે આજે આપણે ન્યૂ ઇન્ડિયામાં બી ફેસ કરી રહ્યા છીએ એ શરમ આવી વાત કરે એટલીસ્ટ 20 વર્ષ પહેલા મારી પાસે એવી કોઈ કમ્પ્લેન હતી કે મારી દીકરીઓ વર્કિંગ વુમેનમાં રહેતી હતી હોસ્ટેલમાં એ લોકો જો આવું કંઈ થયું બિલકુલ ચલો સવાલ હવે સરકાર સામે ઊભા થઈ રહ્યા છે